નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે ધોરણ 8 પ્રકરણ 14 અવયવીકરણ લેક્ચર 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે લાસ્ટ ટાઈમ અવયવ શીખ્યા હતા, એમાં પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવ આપણે પાડ્યા હતા. મેં એવું હતું આપણે કે પહેલા પદનું વર્ગમૂળ, બીજાનું ચિહ્ન, ત્રીજાનું વર્ગમૂળ, એનો સ્ક્વેર, એવું કરતા હતા આપણે. પણ અહીં આ દાખલા જોઈએ આપણે તો તમે જુઓ તો સૌથી પહેલાં તો તમે આ અવયવ પાડતા પહેલાં તમારે તપાસવાનું કે આ બહુપદી પૂર્ણ વર્ગ ત્રિપદી છે. તો તપાસવા માટે જોવાનું કે પહેલું અને ત્રીજું પદ શું હોવું જોઈએ? ધન હોવું જોઈએ. આ લક્ષણો છે, પહેલું અને ત્રીજું ધન હોવું જોઈએ, પહેલું ને ત્રીજું પૂર્ણક હોવું જોઈએ, અને મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2 ગુણ્યા વર્ગમૂળ પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં ત્રીજું પદ, એ સરખું થાય તો જ એ બહુપદી પૂર્ણ વર્ગ ત્રિપદી છે એમ કહેવાય. તો ચેક કરીએ આપણે, 25m² a² 25 વર્ગમૂળ કેટલું નીકળે છે? અહીં જોઈએ આપણે 25m² a² વર્ગમૂળ કાઢો, એનું શું નીકળે છે? 25 વર્ગમૂળ 5, એમના સ્ક્વેરનું m અને એના સ્ક્વેરનું a. ચલો પહેલું ત્રીજું પહેલું પૂર્ણ વર્ગ છે, જો પહેલું ત્રીજું ધન પણ છે, પહેલું ત્રીજું ધન પણ છે અને પહેલું બધું પૂર્ણ વર્ગ. ત્રીજું જુઓ વર્ગમૂળ મૂકો, 4n² a² 4 વર્ગમૂળ 2, એના સ્ક્વેરનું n, a સ્ક્વેરનું 8. માટે ત્રીજું પદ પણ પૂર્ણ વર્ગ છે. તો પહેલું ત્રીજું ધન છે, જોઈ શકીએ છીએ પહેલાનું ત્રીજા બંને પદનું વર્ગમૂળ નીકળે છે, મતલબ પૂર્ણ વર્ગ છે. તો હવે વાત રહી મધ્યમ પદ, તો મધ્યમ પદ શું સૂત્ર શું છે? વત્તા ઓછા 2 ગુણ્યા વર્ગમૂળ પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં ત્રીજું પદ. ચલો વત્તા ઓછા 2, પ્રથમ પદનું વર્ગમૂળ શું નીકળે છે જુઓ? 5m a ડાયરેક્ટ મૂકી દો. ત્રીજા પદ શું નીકળે છે? 2n a. કરો ગુણાકાર, 2 5 10, 10 2 20, 20 થયા. એમ કેટલી વાર? એક વાર. પછી એન કેટલી વાર? એક વાર. એ કેટલી વાર? 2 વાર. આવું મધ્યમ પદ હોવું જોઈએ, તો મધ્યમ પદ આવું હોવું જોઈએ, મધ્યમ પદ એવું છે. મતલબ અહીં અગાઉ આપણે જે અવયવ શીખ્યા છીએ એ મુજબનો જ આ દાખલો છે. તો આપણે હવે જવાબ લખીશું. પહેલાં સૌથી પહેલાં તમારું આ રફ કામ, આ ગણતરી પાક્કી આવડતી જોઈએ તમને, એ સિવાય આ દાખલા ગણવામાં મુશ્કેલી પડશે. તો આ લક્ષણો ચેક કરવાના, પહેલું ત્રીજું ધન હોવું જોઈએ, પહેલું ત્રીજું પૂર્ણક હોવું જોઈએ, અને મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2 ગુણ્યા વર્ગમૂળ પ્રથમ ગુણ્યા વર્ગમૂળ ત્રીજું પદ, એ તમે મળી જાય મધ્યમ પદ તમને. તો સમજવાનું કે આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે, અને જો પૂર્ણ વર્ગ ત્રિપદી હોય તો તમારે આવી રીતે પાડવાના, પહેલાં પદનું વર્ગમૂળ યાદ રાખજો, 25 વર્ગમૂળ 5, એમના સ્ક્વેરનું m, એના સ્ક્વેરનું a, એનો સ્ક્વેર, પહેલાં પદનું વર્ગમૂળ એનો સ્ક્વેર, ઓછા 2 મૂકી દેવાના દરેક પદના અંદર. 2 મૂક્યા પછી તમારે પહેલાં અને ત્રીજા બંને પદનું વર્ગમૂળ મૂકવાનું છે. પહેલાં વર્ગમૂળ કયું છે? 5m a, તમે શોધ્યું છે જો અહીંયા, એ જોઈને તમે મૂકી શકો. પછી ત્રીજાનું વર્ગમૂળ મૂકવાનું છે, એ તમે શોધ્યું છે, મૂકો, 2n a, વત્તા છેલ્લા પદનું વર્ગમૂળ, 2n a² આ રીતે મૂકશો આપણે. પહેલાં પદનું વર્ગમૂળ, બીજાનું ચિહ્ન, પછી 2 મૂકી, અને પહેલાં અને ત્રીજાનું વર્ગમૂળ વત્તા ત્રીજા પદ, કોનો વર્ગ છે ત્રીજું પદ? 2n a² છે. અહીંયા આપણે આ રફ કામ છે ને, એમાંથી આપણે સંખ્યાઓ બધી મતલબ બાબતો મૂકવાની છે. જવાબ લખીએ ત્યારે પહેલાં પદનું વર્ગમૂળ એટલે 5m a, બીજા પદનું આ બીજું પદ છે એનું ચિહ્ન ઋણ છે એટલે ઋણ મૂકવાનું, ધન ધન મૂકવાનું, અને છેલ્લા પદનું વર્ગમૂળ 2n a એનો સ્ક્વેર, એ દાખલો પૂર્ણ થાય છે. બરાબર છે. હવે આપણે થોડુંક આગળ જોઈએ. ચાલો પહેલું અને ત્રીજું પછી હોવું જોઈએ ધન, ધન તો છે જ, પૂર્ણ વર્ગ હોવું જોઈએ, મટ્ટ વર્ગમૂળ નીકળવું જોઈએ. હવે 8નું કશું જ વર્ગમૂળ નીકળતું નથી, કેમ કે 8 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ કે 8 કઈ સંખ્યાને 2 વાર ગુણીએ? 1 ને 1 કઈ સંખ્યાને 2 વાર ગુણીએ તો 8 મળે? તો કોઈ શકે તમે, 2 × 2 કરો 4 આવે, 4 × 4 16 થઈ જાય છે. મતલબ 8 એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળતું નથી, મતલબ 8 એ પૂર્ણ વર્ગ નથી. તો પહેલું અને ત્રીજું પદ બંને પૂર્ણ વર્ગ હોવું જોઈએ એ નથી. અને આપણને કીધું કે અવયવ પાડો, તો શું કરશું આપણે? હવે અવયવ તો શક્ય નથી,
તો આ દરેક ત્રણ પદ છે, પહેલું બીજું ત્રીજું, આ ત્રણેય પદમાંથી તમારે શું કાઢવાના સામાન્ય? તો આઠ એક્સ સ્ક્વેરના આવે પાડો, પહેલાં બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ, ચોવીસ એક્સ વાયના આવે પાડો, કયા પડે છે? બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા વાય. ચલો અઢાર વાય સ્ક્વેરનો આવે પાડો, કયા પડે છે? ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા વાય ગુણ્યા વાય. આ બધા તમે અવયવ પાડે છે, આ બધા અવયવોમાંથી આજે તમે એવું શીખ્યા છો ને, એક પદ્ધતિના અવયવ એ રીતે અવયવ પાડી દેવાના. અવયવ પાડ્યા પછી એમાં સામાન્ય પદો કયા શોધો, સામાન્ય દરેકને એક જ્યાં હોય તે એને રાઉન્ડ કરો, બે બે બે, બંને બે સામાન્ય છે. પછી એક્સ અહીં છે, સામાન્ય અહીં છે પણ અહીં નથી, એટલે એક જ પદ છે બગડો. બગડો એવો છે કે સામાન્ય છે, તો સામાન્ય બધામાં બગડો આવશે, બે છે. એ કૌંસના બાર મૂકી દેવું, ખાસ જોજો કૌંસની બાર મૂકો. ચલો પહેલાં પદમાં શું વધ્યું હવે સામાન્ય સિવાયનું? આ સામાન્ય ગણવાનું નહીં હવે, બીજું શું વધ્યું? બે બે ચાર, અને એક્સ બે આવ્યા એટલે ચાર એક્સનો વર્ગ વધ્યો. તો ચાર એક્સનો વર્ગ, પછી વચ્ચે ઓછા, મધ્યમ બધું ઓછા મૂકવાનું, વાતા વધતા મૂકવાનું, ઓછા છે તો ઓછા મૂકો. અહીં શું વધ્યું? બે બે ચાર, ચાર ત્રણ બાર, બાર એક્સ વાય, તો મૂકો બાર એક્સ વાય, વધતા વધતા મૂકો ચિહ્ન જોઈને મૂકી દો ઉપર, ત્રણ ત્રણ નવ, નવ વાયનો વર્ગ, નવ વાયનો વર્ગ આવો વધ્યો. ચાલો હવે તમને એમ કે આ શું થયું હવે? હવે આ બે સામાન્ય કાઢ્યા પછી આખે આખું આ અંદરનું જે બહુપદી છે ને એ પૂર્ણ વર્ગ બની ગઈ. બની કે નહીં ચેક કરવાનું, ચેક કરવા શીખવાડ્યું છે આપણે. પહેલું ત્રીજું જુઓ, ધન ધન છે, પૂર્ણ વર્ગ છે જુઓ, ચારનું વર્ગમૂળ બે, એક્સ સ્ક્વેરનું એક્સ, નવનું વર્ગમૂળ ત્રણ, વાય સ્ક્વેરનું વાય, પૂર્ણ વર્ગ પણ છે. આ મધ્યમ વધ જોઈ લો, મધ્યમ વર્ગ શું કરવાનું તમારે ચેક કરવા માટે? બે મૂકી દેવાના, ગુણ્યા કરી પહેલાં વર્ગમૂળ મૂકવાનું બે એક્સ, છેલ્લા વર્ગમૂળ મૂકવાનું ત્રણ વાય, બે બે ચાર, ચાર ત્રણ બાર એક્સ વાય, બાર એક્સ વાય, મધ્યમ મળી જાય છે. મતલબ આ પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ ગઈ છે. હવે આ બેને આપણે કન્સ્ટન્ટ બાર જ રાખવાના છે, એને ક્યાંય અંદર ઇન્વોલ્વ કરીશું નહીં. તમે નિયમ મુજબ પહેલા બધું વર્ગમૂળ, ચલો ચાર વર્ગમૂળ બે, એક્સ સ્ક્વેરનું એક્સ, એનો સ્ક્વેર, ઓછા બે મૂકી દેવાના છે ફરજિયાત. હવે પહેલું ને ત્રીજું બંનેનું વર્ગમૂળ, એ દરેક જ્યાં વર્ગમૂળ મૂકવાનું છે. પહેલાંનું બે એક્સ હતું અને છેલ્લાનું ત્રણ વાય હતું, વત્તા છેલ્લો બધું કોનો વર્ગ છે, વર્ગમૂળ મૂકો, ત્રણ વાયનો વર્ગ, કૌંસ પૂરો કરો. હવે જવાબ લખવાનો છે, જવાબ શું લખવાનો છે? પહેલાંનું વર્ગમૂળ, યાદ રાખજો, પહેલાંનું વર્ગમૂળ પહેલાં પદનું, બીજા પદનું ચિહ્ન ઋણ છેદઋણ મૂકવાનું, છેલ્લા પદનું વર્ગમૂળ, કૌંસની બહાર વર્ગ. હવે તમને એમ થાય કે સાહેબ તમે આખો દેશ પહેલાં અને ત્રીજા પદની વાત કરો છો, તો મધ્યમ પદનું શું? તો તમે આ સિસ્ટમ મૂકો છો એટલે ઓટોમેટિક મધ્યમ પદ મળી જાય છે. ચેક કરો, જુઓ અહીં કેવો સંબંધ છે ગુણાકારનો છે, બે બે ચાર, ચાર ત્રણ બાર, બાર એક્સ વાય, ઓટોમેટિક મળી જશે. એ તમારે મધ્યમ પદની આ શોધમાં પડવાની જરૂર નથી, આ સિસ્ટમ અપનાવો એટલે મધ્યમ પદ ઓટોમેટિક ગોઠવાઈ જશે. બરાબર છે? હવે આપણે થોડા વધુ દાખલા જોઈએ છે પ્રેક્ટિસ માટે. ચાલો અહીં પણ તમે જુઓ, પહેલું પદ છે મતલબ ત્રણ એક્સ ઘન છે, ઓછા ત્રીસ એક્સ વર્ગ વત્તા પંચોતેર એક્સ, ત્રણનું વર્ગમૂળ ના નીકળે તો તમને એકથી ત્રીસ સુધીના વર્ગનું વર્ગમૂળ તમને આવડવો જોઈએ, એ લખીને તૈયાર કરી દેવાના. આવું તમારે લખવાનું, આ રીતે જુઓ, એક લખવાનો પછી એકનો વર્ગ, એક, બે લખવાના બેનો વર્ગ એટલે ચાર, ત્રણ લખવાના ત્રણનો વર્ગ એટલે નવ, ચાર લખવાના ચારનો વર્ગ, વર્ગ એટલે શું? ચોકડો બે વાર, ચાર ગુણ્યા ચાર એટલે સોળ, પાંચ લખો તો પાંચનો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ. તો એક ચાર નવ સોળ પચીસ આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે. આ તમે કહી શકું કે પચીસનો વર્ગમૂળ પાંચ, પાંચનો વર્ગ પચીસ, સોળનું વર્ગમૂળ ચાર, ચારનો વર્ગ સોળ. એકની એક સંખ્યાને બે વાર ગુણવાથી જે મળે એ સંખ્યા પૂર્ણવર્ગ કહેવાય, પણ એ સંખ્યા જેમાંથી ઉદ્ભવી છે એનું મૂળ કહેવાય, એને વર્ગમૂળ કહેવાય. તો અહીં ત્રણ છે, એ ત્રણ જો કોઈ સંખ્યા ત્રણ પૂર્ણવર્ગ છે નહીં, તમે જોઈ શકો છો એક ચાર નવ સોળ પચીસ આ કોઠો છે, એનો એમાં કોઈ પૂર્ણવર્ગ નથી, ત્રણ પૂર્ણવર્ગ આવતા નથી. એનો મતલબ પહેલું ત્રીજું ધન તો છે પણ પૂર્ણવર્ગ નથી. પહેલું ત્રીજું બે પદ છે, બંને ગમે તે એક પૂર્ણવર્ગ ન હોય કે બે ન હોય, તો આપણે સામાન્ય અવયવ પાડવાના એ રીત કરવાની. ત્રણ એક્સ ઘનના અવયવ પાડો,
ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ. ચલો ત્રીસ એક્સ વર્ગના આવે પાડો, ત્રીસના આવે પાડો, બે ત્રણ છ, છ પંચા ત્રીસ અને એક્સ બે વાર. પંચોતેર એક્સના આવે પાડો, પંચોતેર કયા ઘડીમાં આવે છે, પંદર પાંચ, પંદરના આવે ત્રણ ગુણ્યા પાંચ, પાંચના પાંચ ગુણ્યા એક્સ. સામાન્ય કાઢો, એક જગ્યા કયા છે આવે જો, ત્રણ બધામાં છે, આ છે ત્રણ ત્રણ ત્રણ, ઓકે. પછી એક્સ પણ બધામાં છે, એક બે ત્રણમાં, એક બે ત્રણ, હા. હવે કોઈ પદ સામાન્ય આવતું નથી, અહીં એક્સ છે, અહીં એક્સ છે, પણ અહીં એક્સ નથી, કેમ કે એક્સ છે એક તો આવી ગયો છે, ફરી ગણવાનો નહીં એને, એટલે ત્રણ એક્સ એવા છે, ત્રણ એક્સ સામાન્ય છે, ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ, આ કેવા આવે છે સામાન્ય, એને આપણે કૌંસના બાર મૂકીશું. જુઓ ત્રણ એક્સ, હવે શું વધ્યું એના સિવાયનું, ત્રણ એક્સ જે સામાન્ય કાઢ્યા એ ગણવા નહીં, એના સિવાય શું વધ્યું છે, એક્સ અને એક્સ એટલે એક્સનો વર્ગ, ઓછા એટલે ઓછા, અહીંયા બે પાંચ દસ, દસ એક્સ વત્તા પંચોતેર, શું વધ્યું, પાંચ પાંચ પચીસ, અહીંયા આવ્યા પછી આ બહુ બધી એ પૂર્ણ વર્ગ થઈ ગઈ છે. ચેક કરો પહેલાનો વર્ગમૂળ શું આવશે બોલો, એક્સ, છેલ્લા વર્ગમૂળ શું આવશે, પાંચ, એટલે પાંચ એક્સ થયા, પહેલાનો વર્ગમૂળ એક્સ, પહેલો નિયમ જો ધન છે, પહેલો નિયમ જો ધન પણ છે, પછી પૂર્ણવર્ગ છે એક્સના વર્ગમૂળ એક્સ, પચીસનું અહીં જુઓ પચીસનું પાંચ, એટલે પાંચ એક્સ થયા, બે ગુણાંક પાંચ એક્સ થયો, હવે એને બે વડે ગુણી નાખો એટલે દસ એક્સ આવે, એ દસ એક્સ વડે મધ્ય પદ હશે, જોઈ શકીએ છીએ આપણે. જુઓ તો ઓળખવાનું, પહેલાંનું વર્ગમૂળ ઓછા, બે તો મૂકી દેવાના છે, હવે પહેલાં ત્રીજા બંને વર્ગમૂળ મૂકો, પહેલાંનું એક્સ ત્રીજાનું પાંચ વત્તા આ ચિહ્ન મૂકો, પાંચનો વર્ગ, પચીસ કોનો વર્ગ છે, પાંચનો વર્ગ છે, ત્રણ એક્સ, પહેલાંનું વર્ગમૂળ, બીજાનું ચિહ્ન, ત્રીજાનું વર્ગમૂળ, એનો સ્ક્વેર. જો તમારો દાખલો પૂર્ણ થાય છે, પણ આ જે માહિતી છે ને એ ખાસ ઇમ્પોર્ટન્સ છે, રફ કામ ખાસ યાદ રાખવાનું છે. ચલો અહીં જુઓ, અહીં તમે જોઈ શકો છો કે બહુપદીને કોઈ પણ એક ચલના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલી હોવી જોઈએ, નથી ગોઠવેલી. જુઓ આ એક્સ છે, પહેલાં એક્સ છે, એક્સ કેટલી વાર છે, એક વાર, એક્સ કેટલી વાર છે, ત્રણ વાર, એક્સ કેટલી વાર છે, બે વાર, તો કોઈ રિધમ છે જ નહીં, નથી ક્રમ ચડતો કે નથી ક્રમ ઉતરતો, આ કોઈ ક્રમ મળતો નથી, તો સૌથી વધારે ગોઠવી દેવાના. ચલો ત્રણ પદ વડે પહેલાં લઈએ, એટલે બે એક્સનો ઘન છે, બે બે વડે પદ વડો એ બાર એક્સનો વર્ગ છે, પણ કેવું છે ઋણ છે, ચિહ્ન સાથે મૂકવાનું. પછી એક એક્સ કોનો છે, અઢારનો છે, એ ધન છે, વત્તા અઢાર એક્સ, અહીં આપણે જોયું હોય. હવે તમે જુઓ અહીંયા, અહીં બેનું વર્ગમૂળ નીકળતું નથી, એક્સના ઘરનું પણ નીકળતું નથી, મતલબ એ વાત નક્કી થઈ ગઈ કે અહીં હવે આપણે સામાન્ય કાઢવાના છે. તો બે એક્સ ઘરના હવે પાડો, બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ, પછી હવે આ નહીં ગણવાનું, આપણે આના ગણતા હવે આ નવ પદ ગણશું આપણે, બાર એક્સ વર્ગના હવે પાડો, બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ, અઢાર એક્સના હવે પાડો, બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ. સામાન્ય કયા છે દરેકમાં જુઓ, બે સામાન્ય છે, સરસ, એક્સ પણ સામાન્ય છે, તો સામાન્ય અવયવ કયા છે, બે ગુણ્યા એક્સ, એકલા એક્સ, બે એક્સ, બે એક્સ સામાન્ય છે, એ કૌંસની બહાર મૂકો. સામાન્ય છે શું વધ્યું, હવે એક્સ એક્સ એક્સનો વર્ગ વધ્યો, પછી પછી ચિહ્નો જેવો ઓછા છે, ઓછા મૂકો, અહીં શું વધ્યું, બે ત્રણ છ, છ એક્સ વધ્યા, પછી વધતા છે વધતા મૂકો, અહીં શું વધ્યું, ત્રણ ત્રણ નવ વધ્યા, ઓકે. ચલો હવે આ બહુ બધી પૂર્ણ આવી ગઈ, ચેક કરો એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ, નોનું વર્ગમૂળ ત્રણ, ત્રણને એક્સ થયા, ત્રણ એક્સ બે વડે ગુણો એટલે છ એક્સ, મધ્યમાં મળી જાય છે, બરાબર. તો હવે ચેક કરો, ચલો પહેલું પદ એક્સનો વર્ગ છે, આ બે એક્સને તડવાનું નહીં, કન્ટિન્યુઅસ બહાર રાખવાના, ઓછા મૂકો, પછી બે તો મૂકી દેવાના છે, હવે અહીં મૂકવાના બીજા પદની અંદર,
પહેલાં અને ત્રીજાનો વર્ગમૂળ મૂકવાનું છે. પહેલાં અને ત્રીજા વર્ગમૂળ કેવો સંબંધ છે? ગુણાકારનો. પણ આપણે ગુણ્યા ચિહ્ન મૂકતા નથી, ફક્ત સમજ માટે છે. વત્તા છેલ્લો પદ કોનો વર્ગ છે? ત્રણનો વર્ગ છે. જવાબ લખવાનો. જવાબમાં શું કરશો? યાદ રાખો સૂત્ર. પહેલાંનું વર્ગમૂળ, બીજાનું ચિહ્ન, છેલ્લાનું વર્ગમૂળ, એનો સ્ક્વેર. અહીંયા દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે બીજી રીતે સમજીએ. અપૂર્ણ વર્ગ દ્વિપદીના અવયવો. અપૂર્ણ વર્ગ દ્વિપદી છે. અપૂર્ણ વર્ગ દ્વિપદી કોને કહેવાય અને કેમ પૂર્ણ વર્ગ દ્વિપદી કહે છે? દ્વિપદી એટલે બે બે પત્તો હશે નક્કી થઈ ગયું, પણ પૂર્ણ વર્ગ કીધી છે એને તો કેમ કીધી? તો સમજીએ આપણે લક્ષણો. જુઓ, પૂર્ણ વર્ગ દ્વિપદી નિયમ છે. પહેલો પહેલો લક્ષણ છે કે બંને પદો પૂર્ણ વર્ગ હોવા જોઈએ. મતલબ કે વર્ગમૂળ નીકળવું જોઈએ, વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ. બીજો નિયમ છે બંને પદો વચ્ચે ઋણની નિશાની, ઋણની નિશાની હોવી જોઈએ. એનો મતલબ એ થયો કે ઋણની નિશાની ને ધનની નિશાની હોય બંને પદો વચ્ચે તો શું વાત થઈ? તો એ પૂર્ણવક દ્વિપદી નથી. વચ્ચે નિશાની ઋણની જ હોવી જોઈએ. ધનની હોય તો એ પૂર્ણવક દ્વિપદી કહેવાશે નહીં. બરાબર. ઉદાહરણ લઈએ આપણે. એનો વર્ગ ઓછા બીનો વર્ગ. જુઓ બંને પદો, જો એ સ્ક્વેરનું વર્ગમૂળ નીકળે છે ને, એ સ્ક્વેરનું એ નીકળે, બી સ્ક્વેરનું બી નીકળે છે. બંને પદો પૂર્ણવક છે અને બંને પદો કેવી નિશાની? જો ઋણની નિશાની છે તને આવ્યો પડશે. એનો વર્ગ અને બીનો વર્ગ લખશું આપણે. એક વાર એ ઓછા બી લેવાના અને એક વાર એ વત્તા બી લેવાના. આ વર્ગ છોડી દેવાના. કૌંસના અંદર શું છે? પહેલાં એ ઓછા બી, પછી એક વાર ઓછા લીધું, બીજી વાર વત્તા લેવાનું. તમને એમ થાય કે મારે વત્તા પહેલાં લેવું છે ઓછા પછી લેવું છે તો પણ તમને છૂટ છે. બરાબર. હવે અહીં આ ફોર્મ્યુલા આપણે લાગુ કરશું આપણે. અહીંયા આના આધારે દાખલા ગણીશું આપણે. હવે બીજો મુદ્દો છે કે વર્ગમૂળ. વર્ગમૂળમાં આપણે સમજ લઈએ તો દરેક જે કામ લાગશે. વર્ગમૂળમાં નવ છે તો નવ કેટલી વાર, નવ કેવી રીતે બને છે? એકને એક સંખ્યાનો બે ગુણાકાર એવી કોઈ સંખ્યા હશે તો ત્રણ ગુણ્યા ત્રણ, તો ત્રણ ત્રણ નવ થાય છે. તો જુઓ તગડો બે વાર આવી ગયો ને, તો આ ત્રણનો વર્ગ કહેવાય. શું કહેવાય? ત્રણનો વર્ગ કહેવાય. ત્રણ બે વાર, ત્રણની બે ઘાત કહો, ત્રણનો વર્ગ કહો કે ત્રણની દ્વિઘાત કહો, ત્રણ કહી શકીએ આપણે. હવે આપણે જવાબ લખવો હોય તો આ વર્ગ ઉપરનો વર્ગ છે, આ વર્ગ અને વર્ગમૂળ બે દૂર કરી દો, ખાલી ત્રણ વધે. ઉપરનો વર્ગમૂળ નિશાન છે, વર્ગ બે દૂર કરો તો ખાલી કેટલા વધે? આ ત્રણ વધશે. તો નવનું વર્ગમૂળ ત્રણ એમ કહી શકીએ આપણે. નવનું વર્ગમૂળ ત્રણ. કોઈ સંખ્યા જ આવી આવું દરેક છે. આઠનો વર્ગ છે, જવાબ શું આવશે? વર્ગ અને વર્ગમૂળ દૂર કરો. આઠ વર્ગ આપેલું જ છે આપણને, દૂર કરી દો. ચલો હવે એક્સનો વર્ગ છે તો વર્ગમૂળ શું નીકળશે? વર્ગ વર્ગમૂળ દૂર કરી દો તો ખાલી એક્સ. અહીં સોળ છે તો સોળ કઈ સંખ્યાને બે વાર ગુણવાથી સોળ બનશે? ચારને બે વાર ગુણવાથી, ચાર ગુણ્યા ચાર એટલે ચારનું શું બનશે? વર્ગ બનશે ને. તો વર્ગ ને વર્ગમૂળ દૂર તો ચાર, મતલબ સોળનું વર્ગમૂળ ચાર. કોઈ સંખ્યા એવી છે કે ધારો કે એક્સની ચાર ઘાત છે, તમને કે એક્સની ચાર વર્ગમૂળ કેવી રીતે નીકળે? તો એક્સ ખરા કૌંસમાં લખી દો, કૌંસની બાકલા મૂકી દો વર્ગ મૂકી દો. સમજો, એક્સને કૌંસમાં મૂકી દો, કૌંસની બહાર તો વર્ગ જ મૂકી દેવાનો. હવે કેટલા લાવવાના છે? ચાર લાવવાના છે. તો બેને કેટલા વડે ગુણીએ ચાર આવે? બેને બે વડે. તો હવે કયા વર્ગ? આ કૌંસની બાર વર્ગ છે ને એ વર્ગ, આ વર્ગમૂળ દૂર થશે તો એક્સનો વર્ગ થશે. આ વર્ગ અને આ વર્ગમૂળ થઈ જાય એટલે એક્સનો, એનો મતલબ એક્સની ચાર ઘાતનું વર્ગમૂળ નીકળે છે એક્સનો વર્ગ. તમને એમ કે એક્સની છ ઘાત હોય તો પણ નીકળે. એક્સ કૌંસમાં મૂકી દો પહેલાં નિયમ મુજબ. કૌંસમાં કેટલા મૂકો? બે, કેમ કે છને બે વડે ગુણાય છે, છને બે વડે ગુણાય છે. ચલો હવે બે મૂક્યા, તો હવે બે મૂક્યા છે, બેને કેટલા વડે ગુણવું? તો છ આવશે, ત્રણ વડે. એટલે હવે આ વર્ગ વર્ગમૂળ કાઢી નાખો તો એક્સની ત્રણ ઘાત.
એના મતલબ એક્સની છ ઘાતનો વર્ગમૂળ થાય છે એક્સનો ઘન. આ મુજબ પણ આપણને વર્ગમૂળ આવડવું જોઈએ. ચાલો ભાઈ એના દાખલા ગણીએ આપણે. 16x² - 25, આ ફોર્મ્યુલા યાદ રાખજો. એનો વર્ગ ઓછા બીનો વર્ગ બરાબર પહેલાં પદનું વર્ગમૂળ ઓછા બીજાનું વર્ગમૂળ, પછી લઈએ તો એકવાર ઋણ બીજી વાર ધન. આ રીતે મૂકીએ, એકથી વર્ગ મૂકવાના નથી. એકવાર ઋણ ને ધન મૂકો અથવા ધન ને ઋણ મૂકો, આ ધન આગળ મૂકો ઋણ પાછળ મૂકો, તો આ બે વચ્ચે કેવો સંબંધ છે? ગુણાકારનો. એટલે ગુણાકાર સંબંધ છે એટલે બંને વચ્ચે આગળ મૂકો પદને, આ પદને પાછળ મૂકો, તો પરિણામમાં કોઈ ફરક પડતો નથી. 16x² - 25, ચલો યાદ રાખજો વર્ગમૂળ વધો. 16 કોનો વર્ગ છે બોલો? 4નો. 4 4 16 થાય ને. એક્સના વર્ગનું વર્ગમૂળ શું નીકળે? એક્સ કોના વર્ગ છે? એક્સનો. કૌંસની બરાબર મૂકો, મૂક્યો પછી ઓછા આ 25 પણ કોકનો વર્ગ છે? કોનો? 5નો. તો હવે એકવાર 4x - 5, આ વર્ગ નહીં ગણવાના આવે. એકવાર ઓછા લીધા તો બીજી વાર વધતા લો, અથવા એકવાર પહેલાં વધતા લો તો પછી ઓછા લો, એકવાર ઋણ ધન લેવાના છે. આ દાખલા પૂર્ણ થાય છે. જો બંને વચ્ચે બંને પદો પૂર્ણવક છે, બંને જ ઋણની નિશાની છે, જોઈ શકો છો બરાબર. x² - 9, આશાના વર્ગ છે? એક્સનો વર્ગ છે. આશાના વર્ગ છે? 3નો વર્ગ છે. જોઈ શકો છો એક્સ વર્ગનું વર્ગમૂળ એક્સ નીકળે, 9નું વર્ગમૂળ 3 નીકળે છે. તો એકવાર x - 3, બીજી વાર x - 3, બસ આ રીતે મૂકવાનું છે. હજી બધો અભ્યાસ કરીએ આપણે. 36x² ચલો 36 કોના વર્ગ છે યાદ કરો. હવે કઈ સંખ્યા બે ગુણશો? 6 6 36, તો 6નો વર્ગ છે. અને આ x² કોનો વર્ગ છે? એક્સનો સ્ક્વેર છે. એકવાર 6 વત્તા x, બીજી વાર 6 ઓછા x, દાખલો પૂરો. અહીં જુઓ 4નો વર્ગમૂળ 2, એ 2નો વર્ગ છે, ઓછા અહીં એનું, હા એ સ્ક્વેર ગુણ્યા બી સ્ક્વેર, વચ્ચે કોઈ ચિહ્ન નથી ને, શું સમજશું? આપણે ગુણાકાર સમજશું. તો એ સ્ક્વેરનું વર્ગમૂળ એ, બી સ્ક્વેરનું બી, કૌંસના બહાર વર્ગ. તો એકવાર 2 ઓછા ab, બીજી વાર 2 વત્તા ab. એક્સનો ઘન ઓછા 49x. અહીં તમે જુઓ એક્સના વર્ગમૂળ નીકળે, અહીં બેકી ઘાત હોય ને તો વર્ગમૂળ નીકળે. બેકી ઘાત કેટલી? 2 4 6 8 10 સુધી નીકળે, અને એકી ઘાત છે એક્સને, તો વર્ગમૂળ નીકળે નહીં. તો શું કરશું ભાઈ? તો એક્સના ઘનના હવે પાડો, અગાઉ કર્યું એમ, x * x * x, 49x ના હવે પાડો, 7 × 7 × x, બંનેમાં શું કોમન છે? એક્સ. એક્સ બીજું કોમન છે નહીં, કોમન મતલબ સામાન્ય, એ અંશની બહાર, આ એક્સને સામાન્ય છે ને, એક અંશની બહાર મૂકો. ચાલો હવે શું વધ્યું? પહેલાં કૌંસમાં x x x² વચ્ચે ઓછા છે તો ઓછા મૂકવાનું, 7 7 49, બરાબર. ચલો હવે જો આ દાખલો કેવો બની ગયો? અગાઉ શીખ્યા એમ જ, એક્સ કૌંસમાં જો પહેલું x² - x, 49 - 7, તો એ આ એક્સનો વર્ગ છે અને આ કેટલાનો વર્ગ છે? 7નો વર્ગ છે. તો એક્સ અંશની બહાર રાખવાનો હંમેશના માટે આને, એકવાર x - 7, બીજી વાર x - 7, એ તમે કોમન કાઢી દો, પછી આ દાખલો કેવો બની જાય છે? હાલ શીખ્યા આ દેખાવ એ મુજબ બની જશે. આ દાખલો જો 18નો વર્ગમૂળ ન નીકળે, કેમ કે જો 2 2 3 3 4 3 3 9 4 4 16 5 5 25, તો 18 ક્યાં આવતા નથી. કેટલા આવે છે? 1 આવે છે, 4 9 16 25 37 49 64 81 100, એ સંખ્યા બધી પૂર્ણવક છે, તેમ વર્ગમૂળ આવતું નથી 18નું. તો શું કરશો બોલો? યાદ કરો, અવયવ પાડીશું. 18 આવે બોલો, 2 × 3 × 3, એક્સ કેટલી વાર? 3 વાર, અને વાય પણ કેટલી વાર? 3 વાર. બીજી પછી જો 2xy, એના આવે પાડો, 2 × x / y, શું સામાન્ય છે બોલો? 2 2 સામાન્ય, x x સામાન્ય, y y, તો 2xy સામાન્ય આવે છે દરેકની અંદર. ચલો પહેલાં કૌંસમાં શું વધ્યું? 3 3 9 3 3 9, એક્સ 2 વાર, 9x² વાય પણ 2 વાર, 9x² y² પછી ઓછા છે તો ઓછા મૂકો. અહીં કશું વધ્યું નહીં સામાન્ય, જુઓ જ્યાં કશું સામાન્ય કેટલા મૂકવાના? 1, આપણે અગાઉ શીખેલા છીએ બરાબર છે. ચલો હવે
આ જુઓ પૂર્ણવાક દ્વિપદી બની ગઈ. પહેલું ત્રીજું જુઓ, પહેલું બંને બધું કેવા છે, ધન છે, મતલબ પૂર્ણવાક છે. નવનું વર્ગમૂળ ત્રણ, એક્સ સ્ક્વેરનું એક્સ, વાય સ્ક્વેરનું વાય, એકનું એક વર્ગમૂળ નીકળે છે. બંને પદો પૂર્ણવાક છે અને બંને વચ્ચેની સાઈન ઋણની પણ છે, એટલે પૂર્ણવાક બની ગયું. જેમ કરતા હતા એમ. ચલો, કોનો વાક છે પહેલું આ પદ? ત્રણ, નવનું વર્ગનું ત્રણ, એક્સ સ્ક્વેરનું એક્સ, વાય સ્ક્વેરનું વાય, એનો સ્ક્વેર ઓછા એકનો સ્ક્વેર. તો બે એક્સ વાય, એક વાસ્તુ લેશું, ત્રણ એક્સ વાય ઓછા એક અને ત્રણ એક્સ વાય વત્તા એક, આ મૂકીશું આપણે, યાદ રાખશું. પછી આજે સામાન નીકળે ને કૌંસની બહાર, ત્યાં અંતે રાખવાનું, એને અડવાનું નહીં. પછી અંદર વિધિ આપણે જે કરતા એ મુજબ સૂત્ર મુજબ કરી દેવાની છે. 81 એની ચાર ઘાત, બેની ચાર ઘાત, 81 ગુણ જુઓ, નવનો વર્ગ છે, ઓછા આ એની ચાર ઘાત, તો શું આવશે, એના વર્ગનો વર્ગ. આપણે શીખ્યા ને કહું, એનો વર્ગ, બીનો વર્ગ, એનો વર્ગ. જુઓ, બે બે ચાર, બે બે ચાર થઈ જાય છે ને. ચલો હવે મૂકું, એકવાર નવ ઓછા એ સ્ક્વેર બી સ્ક્વેર, બીજી વાર નવ વત્તા એ સ્ક્વેર બી સ્ક્વેર. અહીં આ દાખલો પૂર્ણ થતો નથી. કેમ? જે જવાબ આવે છે એ જવાબ આવે છે એના પછી તમારે જોવાનું છે કે જે જવાબ આવ્યા છે એ બંને જવાબની અંદર કોઈ પૂર્ણાંક પદો છે. જો નવનો વર્ગમૂળ ત્રણ નીકળે છે, એ સ્ક્વેરનું એ નીકળે છે, બી સ્ક્વેરનું બી નીકળે છે, નીકળે છે બંને, આ બંને પદો પૂર્ણાંક છે ને, વર્ગમૂળ નીકળે છે, વચ્ચે ઓછા આવે છે, તો દાખલામાં દાખલો છે. બીજો ફરી દાખલો ગણો આપણો, અને જુઓ અહીં કેવું છે, આના જેવું સેમ જ છે પણ વચ્ચે વત્તા છે. પણ નિયમ શું છે આપણો, કે બંને પદો પૂર્ણ હોવા જોઈએ અને વચ્ચે ઋણની નિશાની હોય તો જ અવયવ પડે, ધનની હોય તો અવયવ પડે નહીં, યાદ રાખવાનું. તો અહીંયા નવ નવ, નવ કોનો વર્ગ છે, ત્રણનો વર્ગ છે, ઓછા આ એ સ્ક્વેરનું વર્ગમૂળ, એ બી સ્ક્વેરનું બી કૌંસના વર્ગ, અને આ એવા ને એવા, આ એવા ને એવા, નવ વત્તા એ સ્ક્વેર બી સ્ક્વેર, એનું વર્ગમૂળ નીકળતું નથી. કેમ? વચ્ચે શું છે, વત્તાની નિશાની છે એટલે ઓછાની નિશાની જોઈએ. ચલો આ દાખલો કે બની, પહેલાં જેવો, એકવાર ત્રણ ઓછા એ બી, બીજી વાર ત્રણ વત્તા એ બી, અને આ તો એવા ને એવા છે, બસ દાખલો પૂર્ણ. તો અહીં આવા પ્રકારે દાખલામાં દાખલો હોઈ શકે છે, તો આપણે થોડુંક ડીપમાં ધ્યાન રાખવું. 625, 625 કઈ સંખ્યા, બે ગુણો 625 આવે છે, 25 ને, 25 વર્ગ, 25 × 25 કરશો ને 625 આવશે. હવે એક્સની ચાર ઘાત છે, એક્સની ચાર ઘાત છે, એક્સના વર્ગનો વર્ગ કરીએ આપણે તો બે દુ ચાર થઈ જાય છે, તો બંને પદો પૂર્ણ થઈ ગયા. ચલો હવે 25 નો એકવાર, 25 ઓછા એક્સનો વર્ગ, બીજી વાર 25 વત્તા એક્સનો વર્ગ. તમે કહેશો હવે કોના આવે એવું પડશે, હવે આ બંને પદમાંથી આ ધનવાળાની પડે. કેમ? કે બંને પદો પૂર્ણાંક ખરા, વચ્ચે ધન છે, પણ નિયમ શું છે આપણો, નિયમ કે બંને પદો પૂર્ણાંક હોવા જોઈએ અને વચ્ચે ઋણની નિશાની હોય તો જ અવયવ પડે. તો અહીંયા દાખલો એક પૂરો થયો, પણ આ દાખલામાં આ બીજો દાખલો છે, આના અવયવ નહીં પડે કેમ કે ધન છે, આના અવયવ પડશે કેમ કે વચ્ચે ઋણ છે. ચલો 25 કોનો વર્ગ છે, 5નો વર્ગ છે, ઓછા આગલા વર્ગ છે, એક્સનો વર્ગ છે, તો 25 વત્તા એક્સનો વર્ગ. તો એકવાર 5 ઓછા એક્સ, બીજી વાર 5 વત્તા એક્સ, આના આવે પડે છે, અને આ તો મૂકી દેવાની વાત, 25 વત્તા એક્સનો વર્ગ. આ રીતે તમારા દાખલા ગણવાના છે. તો અહીં ખાસ ફોર્મ્યુલા કઈ હતી, યાદ રાખવાની છે, આખા દાખલા બધામાં ફોર્મ્યુલા એક જ હતી, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એનો સ્ક્વેર ઓછા બીનો સ્ક્વેર, બીજા કૌંસમાં એ માઇનસ બી અને એ પ્લસ બી. આ ફોર્મ્યુલાના આધારે તમામ દાખલાઓ આપણે એ ગણ્યા છે, એ સમજવાની છે, ધ્યાન રાખવાની છે, અને આ મુજબ હોમવર્કમાં દાખલા મળશે એ તમારે ગણવાના છે. તો તમે આ તમામ દાખલાઓ સાથે સમજ્યાશો, સમજ્યા પછી મહાવરો કરશો, આશા છો મારા લેક્ચરને પૂર્ણ જાહેર કરું છું.